નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર પાઠ આઠ બુરાઈ ના દ્વાર પરથી સમજવા માટે જઈ રહ્યા છીએ સૌ પ્રથમ લેખક પરિચય જોઈએ તો એના લેખક છે ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યમાં જેનું ખૂબ મોટું નામ છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ પાઠ લખેલો છે તેઓનો જન્મ અઠ્યાવીસ આઠ અઢારસો છન્નું તેઓનો જન્મ ક્યારે થયેલો હતો અઠ્યાવીસ આઠ અઢારસો છન્નું મૃત્યુ નવ ત્રણ ઓગણીસો સુડતાલીસ તેઓનું જન્મસ્થળ ચોટીલા તેઓની સાહિત્ય રચના જોઈએ તો બાળપણ અને સૌરાષ્ટ્રના અનુભવના આધારે ચોરાનો પોકાર લેખ લખ્યો મોટાભાગે તેઓનો લોક સાહિત્ય વધારે જોવા મળે છે એટલે પોતાનું બાળપણ અને સૌરાષ્ટ્રમાં રહેતા એટલે સૌરાષ્ટ્રમાં પોતે જે અનુભવ છે પોતાના એ તેઓએ ચોરાનો પોકાર નામના પુસ્તકમાં લખેલો છે સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા ત્યાર પછી તેઓ સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર તરીકેની ભૂમિકા ભજાવી દુહાગીરો કથાકારો વૃદ્ધજનો સ્ત્રી પુરુષો પાસેથી લોકગીત અને લોકકથાઓ નોંધી તેનું સંપાદન સંશોધન અને લેખન શરૂ કર્યું હવે તેઓએ જે રચનાઓ કરી છે એ લોક સાહિત્યને આધારિત છે એટલે ત્યાંનું જે જીવાતું જીવન હોય ત્યાંના તહેવારો હોય ત્યાંના જે બધા પ્રસંગો હોય ત્યારની જે રીત રિવાજો હોય એને લગતા બધા ગીતો કે વાર્તાઓ મળતા હોય તેઓએ પોતે વૃદ્ધજનો પાસેથી આ બધું જોઈ સાંભળી અને એને પોતે સંપાદન અને સંશોધન કરેલું લોકવાર્તા સૌરાષ્ટ્રની રસધાર સોરથી બહારવટિયા સોરથી દાદાજીની વાતો વગેરે લોકવાર્તાનું સંપાદન તેઓએ કરેલા છે લોકગીત કંકાવટી રઢિયાળી રાત ચુંદડી હાલરડા ઋતુ ગીતો વગેરે લોકગીતોના સંપાદનો પણ તેઓએ કરેલા છે હવે આપણે પાઠ સમજવા તરફ આગળ વધીએ છીએ સરસ મજાનો પાઠ છે ગરીબ એક જોડી છે યુવાન જમન અને જમકુ અને કેવી પરિસ્થિતિમાં પણ તેઓ ખૂબ ખુશ છે આનંદમાં રહીએ છીએ અને એ પરિસ્થિતિનો સામનો પણ કરે છે અને છતાં એકદમ પોતાનું જીવન બંને વચ્ચેનો પ્રેમ અને એ અહીંયા ખાસ બતાવવામાં આવેલું છે હવે શું વાત કરે છે લેખક જમન જમકું અને જમન ચીબડા વેચવા બેઠા હતા એક જોડી મેં તમને જે વાત કરી યુવાન જોડી છે જમકું અને જમકું અને જમન એ બંને ચીબડા વેચવા માટે બેઠા હતા શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની રાખવાની બે દાડા સારું છે જરૂર મનમાં વિચાર આવે કે ચીબડા ખેત એના વાડામાં થયેલા હોય એક ભારી બાંધીને આવ્યા હોય બે દિવસ એ ચીબડા વેચાતા લાગવાના હોય એટલે શાકપીઠની અંદર જો રાખે એનો તો એને હાટડું એટલે કે દુકાન તો એને એનું ભાડું આપવું પડે એટલે એ ભાડે રાખતા નથી એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરી અને ચીબડા મૂક્યા હતા એટલે કે રસ્તા ઉપર જ એક પોથરનું પાથરી અને એની ઉપર એણે ચીબડા રાખી અને વેચતા હતા પણ બેના ચાર દિવસ થઈ ગયા હતા જુવાન જોડેલું હતું ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈ અને એકવાર જો તેલનું મરદન લઈ અને માયસોરી સુખણના સાબુથી અંઘોળ કરે અને ટુવાલે શરીર લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે કોની વાત કરે છે જમન અને જમકું કે બંને એટલા બધા એનું રૂપ લાવણ્ય હતું કે જો ખરેખર એ સરસ મજાનું બાથરૂમમાં જાય અને તેલનું મર્દન કરે માલિશ કરે અને સરસ મજાને જો સાબુથી નાય અને બહાર નીકળે તો એ વાણિયા અને મજૂર વચ્ચેનો કાંઈ ભેદ રહીએ નહીં આટલા સરસ એ દેખાવડી જોડી હતી એવા એ જમન અને જમકુના લાવણ્યતા ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા અને આવા સરસ મજાના ઘાટીલો શરીર એના હતા સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો તો આ બેવ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા કોની સાથે સરખાવે છે લેખક કે આ સંસાર છે એને જો આપણે તપોવન ગણીએ અને આ પરસેવો પાડો મહેનત કરવી અને પેટ ગુજારો કરવો એને જો આપણે યજ્ઞ માનતા હોય તો ખરેખર આ બંને છે એ પોતાનું ગુજરાન પરસેવો પાડી અને એ પેટ ગુજારો કરતા હતા એટલે સાચો યજ્ઞ કરતા હતા તો તો આ બેવ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા બે ઉપવાસી હતા ધૂપમાં બેઠા હતા એક આસને બેઠા હતા ધૂળના વંટોળા ગરીબીના હવનના ધુમાડાસા ઉડતા હતા અને બેઉના મો ઉપર આનંદનો ઉજાસ મલકાતો હતો છતાંય શું હતું ધૂપના ધૂળના ગોટે ગોટા એ ત્યાં ઉડતા હતા પરંતુ છતાંય બંનેના મોઢા ઉપર આનંદ અને તેજ હતા હવે બે ફાટ મતીરા રહ્યા છે જટ નીકળી જાય તો ભાગ્યે હા હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે બે દીના ઘડી લાવી હતી તે તારા સાથે ચાર દીદ ગદરી ગયા માતા માતાજીએ સે પૂરી ખરું ને શું કીધું આ એવું કહે છે કે હવે તો બે ફાટ જ મતીરા મતીરા એટલે કે ચીબડા એ વેચવા બેઠા છે જે ચીબડા એની વાત કરે છે કે હવે તો આટલા જ ચીબડા રહેલા છે અને જો હવે એ ચીબડા નીકળી જાય તો જલ્દી આપણે ઘર ભેગા થઈ જાય ત્યારે જમકું શું જવાબ આપે છે કે હા હવે તો રોટલા એક ટંકના જ બાકી છે શું કામ કે બે દિવસ રોકાવાનું હોય એટલે એ પ્રમાણે સાથે રોટલા લઈ આવેલા હોય તો હવે તો બસ એક ટંક માંડ નીકળશે એટલા જ આપણી પાસે જમવાનું છે બે દિના ઘડી લાવી હતી તેને સાથે ચાર દી ગધરી ગયા એમ હતું કે બે દિવસમાં ચીબડા વેચાઈ જશે પરંતુ એના બદલે ચાર દિવસ થઈ ગયા ગદરી ગયા એટલે કે નીકળી ગયા તો ચાર દિવસ થઈ ગયા માતાજીએ સે પૂરી સે પૂરી એટલે કે અંદર ચાર એક બે દિવસના રોટલા ચાર દિવસ સુધી ચાલ્યા એટલે માતાજીએ અંદર બરકત રાખી કે જેના કારણે રોટલા હજી પણ છે પણ હવે રોટલા કાંઈક સુકાણાઓ ભેડું કાંઈ શાક અથાણું ન મળે ખરું ને એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે શું કહે છે કે રોટલા તો છે ચાર દિવસ નીકળી ગયા પણ એ વાસી થઈ ગયા સુકાઈ ગયા રોટલા એટલે એમને શાક કે અથાણું કાંઈ ભેગું હોય નહીં કેવી રીતે ઉતારવું પડે પેટમાં ઘૂંટડે ઘૂંટડે પાણીના ઘૂંટડે ઘૂંટડે એને ઉતારવું પડે અરે તમે જુઓ તો ખરા હોશિયાર થઈ ને આટલા ચીબડા કાઢી નાખો ને એટલે સાંજે ને સાંજે અમરા પર ભેડા થઈ જઈએ ઝમું છે એ એના પતિને આશ્વાસન આપે કે જુઓ હમણાં તમે હોશિયાર થઈ અને આટલા ચીબડા ઝડપથી કાઢી નાખો એટલે આપણે આજે સાંજે ઘર ભેગા થઈ જઈએ અધરાજ થઈ ગઈ હશે ને તોય મારી મા ઉના ઉના રોટલા કરી દેશે શું કહે છે ઝમકું કે આપણે અમરા પર અમરા પર એની માનું ઘર હશે ત્યાંથી નજીક થતું હશે એટલે કહે છે કે આટલા ચીબડા વેચાઈ જાય એટલે ભલે મોડું થાય અધરાજ થાય તોય આપણે ત્યાં જાશું એટલે મારી મા ઉના ઉના રોટલા કરી નાખશે અને હું લસણની ચટણી વાટી નાખીશ માટે તમે હિંમત રાખી અને આટલા વેચી કાઢો મારો વાલો કરું એને પ્રેમથી કહે છે એના પતિને એ પ્રેમથી કહે કે હું તમને હિંમત કરી અને આટલા તમે ઝડપથી ચીબડા વેચી દો કે વેચી નાખું નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવા શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલો ખેંચી ને ઢાંકતી હતી શું કહેતા હતા કે આવી નાના બાળકને કેમ પ્રોત્સાહન લે ઝડપ ઝડપથી કરનાર એમ પ્રોત્સાહન આપી અને ધનીનો ધણીને ચાનક આપતી ચાનક એટલે કે ઉત્સાહ વધારતી આ સ્ત્રી છે એ ધાવણ વિહોણા નાના બાળકને પાલો ખેંચી અને એ ઢાંકતી હતી પણ પાલો તાળતા જાય છે ત્યાં પછી બીજી બાજુ પીઠ ઉગાડી દે પરંતુ એણે જે પહેરેલી સાડી છે એ ટૂંકી હોય જેમ કે ખેંચતી જાય એમ પાછળથી એનો વાંસો ખુલ્લો થાય છોકરો છાતીમાં માથું માર માર કરતો હતો પણ ઘરાક આવે છે જ ક્યાં શું કહે છે જમન કે ભાઈ ઘરાક જ નથી આવતા હું શું કરું અરે આવે શું નહીં તમે મોઢામાંથી કાંઈક બોલો તો તો હમણાં આવે જેમ આપણે જોઈએ કે જે ફેરીવાળા હોય લારીવાળા હોય એ મોટા અવાજે કાંઈક ને કાંઈક બોલતા હોય કે જેથી કરીને એના તરફ માણસનું ધ્યાન આકર્ષાય એટલે કે છે કે તમે કંઈક બોલો એટલે હમણાં આવશે મોરલીને માથે નાગ આવે એમ આવે શું કહે છે ચમકું કે હમણાં આવશે જે કઈક ને કાંઈક તમે બોલશો એટલે આવશે આખી પીઠમાં કાછિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે શું કહે છે ચમકું કે આખી શાકભાજીનું જે પીઠ છે એની અંદર આ બધાય કાછિયા કાછિયા એટલે કે શાકવાળા છે કેવા સરસ લલકારીયા ગયા છે તમે તો ભૂંડા જીભ જ નથી લાવતા શું કહે છે એના પતિને કે તમે તો કાંઈ જીભ હલાવતા જ નથી મને એવું વેણ કાઢતા ને સમય રાગે નાખતા આવડે નહીં કોણ કહે છે જમન કે મને આવું કંઈ આવડે નહીં આવો સમય રાગે એટલે એવા રાગથી મને બોલતા આવડે નહીં ન આવડે શું ધીરે સુરે બાઈ પુરુષને પઢાવા લાગી જે જમખું છે એ એને પઢાવા લાગી સમજાવવા લાગી ધીમા સુરે શું કીધું એ આ સાકરી આ મેવા આ મધના ઘડા લઈ જાઓ શું કહે છે જમકું કે આવી રીતે બોલાય કે આ સાકરિયા મેવા મધના ઘડા તમે લઈ જાઓ અમૃતના મેવા લૂંટી જાઓ લ્યો બોલો એમ હવે એના પતિને શીખડાવે છે કીએ છે સમજાવે છે કે આવી રીતે તમે બોલો લજામણીનો છોડ જાણે એનું જડબું ફાટ્યું જ નહીં નીચે જોઈ ગયો અને એ જમન છે એ જાણે કે એકદમ શરમાઈ ગયો કે નીચે જેમ સરખાયો છે લજામણીના છોડને જેમ એકદમ એ શરમાઈ જાય છે નીચે જોઈ જાય છે ઓય માટીડો નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને શું કહે છે ઝમકું કે તને સ્ત્રી બનાવતા બનાવતા ભૂલમાં પુરુષ બની ગયો એમ કહેતીકને બાઈ પોતાના ગઢચા ગળાના સૂર કાઢવા લાગી અને જમકું છે એ કંઈક લા લાંબા સૂરે બોલવા લાગી બે જયના શેર આ અમૃતના કૂપા બે પૈસાના શેર આ સાકરટેટી બે જય બે જયની શેર આ મીઠા મેવા બે પૈસે શેર એટલે કે આવી રીતે મોટા અવાજે જમકું છે એ બોલવા લાગે છે એક ખેસ વેપારી આવી અને ઊભા રહ્યા અને આવા વખતે એક વેપારી આવી અને ત્યાં ઊભે છે ઘરે વિવાહ છે સાંજે જાનના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવાનું છે ઘરે લગ્ન છે કોણ આજે શેઠ આવ્યા એના અને સાંજે એને ત્યાં જાન આવે છે જાનને આ ચીભડાનું શાક એને પીરસવાનું છે પૂછે છે સો ભાવ બે પૈસે શેર બાપા અમૃત રોખો શું કહે છે જમકું કે બે પૈસાનું શેર આનાના અઢી શેર તો ઓલી દુકાને આપે જો સાંભળજો મોટાભાગે માણસોની આ મેન્ટાલિટી હોય છે કે કોઈ પણ લારીવાળા ફેરીવાળા કોઈપણની પાસેથી જ્યારે કોઈ વસ્તુ લે ત્યારે એની અંદર એ કાંઈક ને કાંઈક કરકસર કરાવતા હોય છે એટલે કે આનાના ઓઢી શેર તો ઓલી દુકાને આપે છે ના બાપા અમારે પોસાય નહીં અમે પરગામથી આવેલા છીએ શું કહે છે જમકુ કે ના ના ઈ ભાવમાં અમને ન પોસાય અમે બારગામથી આવેલા છીએ ચાર દીથી ખુવારના ખાટલા છે ચાર દિવસથી અમે અહીં હેરાન થઈએ છે નદીમાં કૂટિયા ગાડી ગાડીને માટલા સારી સારીને વાડા પાયા છે શું કહે છે નદીની અંદર કૂવો ગાડી ગાડીને અને એની અંદરથી માટલા ભરી સારી સારીને અમે વાડાને પાણી પીવડાવીએ છે ખેડના મકોડા નોખા થઈ જાય છે એટલે કે કમર અમને દુખવા લાગે છે એ ઠીક મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે શું કોણ બોલે છે શેઠ કે તો બરાબર છે મહેનત તો કરવી જ પડે ને રૂના સટા રમનાર વેપારીએ જમકુને ને ફૂટી પાડી લે એક વાત કર એટલે હું આખી ફાટ લઈ લો મારે ઘેર જાન આવવાની છે શું કહે છે શેઠ કે કંઈક તું આમાં સમજી ચા એટલે હું આખી આખી ફાટ લઈ લઉં મારે પણ ઘરે પ્રસંગ છે જાન આવવાની છે અરે મારા ભાઈ જાનને જમાડવી છે હજારો રૂપિયા ખર્ચીને વિવાહ માંડે લે છે એમાં અમને ચાર ચાહના ખટાવતા શું બીઓ છો એમાં તમને કેટલો કસ કસ રહેશે શું કહે છે જમકું કે તમારા ઘરે લગ્ન છે જાન જમાડવાની છે વિવાહ છે આટલો તમે હજારો રૂપિયાનો ખર્ચ કરશો એની અંદર ચાર છ આના અમને વધારે આપો તો તમને શું વાંધો પડશે અને તમે અમને ઓછા આપશો તો તમને કેટલો એનાથી ફેર પડશે લાંબી વાત નહીં આનાના ત્રણ શેર તોડી દેવા હોય તો દે તારા સડેલ બડેલ અડધા ચડેલા તમામ લઈ લઈ જાઓ શું કહે છે શેઠ કે મારે કાંઈ સાંભળવું નથી ઝડપથી મને વ્યવસ્થિત ભાવ કરી અને આ જોખી દે ના ભાઈ પેટના પાટા ન છૂટે એટલે કે મારે એ પોસાય નહીં મને કાંઈ એનાથી મળે નહીં ઠીક ત્યારે બેઠા બેઠા ફાકો ધૂળ અહીં બે દી સુધી અને આ શેઠીઓ છે એ એવી રીતે બોલે છે કે તો પછી અહીંયા બેઠા રહ્યો વેપારી ભાઈ હાટડે હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકે એક પાસે ફરે છે જે વેપાર છે વેપારી હતો જે ચીબડા લેવાયો હતો એ દરેકે દરેક હાટડી ઉપર અને નીચે બેસેલા આગળ જઈ અને ભાવ પૂછે છે જીભડાનો વારંવાર એની ટાપ આ મજૂર બેલડીની ફાટ ઉપર મંડાય છે અને બધે જોતાં જોતાં ફરી ફરીને એને અહીંયા કંઈક ઠીક પડે છે જમન જમકુના અંતરમાં આ વાત પરથી વિચારવાનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું અને જમન અને જમકુને આ વાત ઉપરથી મનમાં કંઈક વાત છે એ વિચારે ચડી જાય છે મન વિચારે ચડી જાય છે આ શેઠિયા હજારોના રડનારા અને હજારોના ધુવાડા કરી વરા ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પાય પૈસાની ગણતરી છોડતા નથી આવું મનમાં વિચારી વિચાર આવે છે કોને જમન અને જમકુને કે આ શેઠિયા છે હજારોના ધુવાડા કરી નાખે પણ આ શાકભાજીની બાબતમાં એક પૈસાની પણ કિંમત કરે કોણ જાણે આપણે કઈ મેળિયું ચણાવી નાખીએ છીએ આ કમાણીથી શું કહે છે મનમાં કે કાણે જેમ કાને કે એની પાસેથી પૈસા લઈને આપણાથી મેળ્યું થઈ જવાની હોય એ વેપારીઓની વિદ્યા જ અવળચંડી બાપ દીકરાને પેલું શાસ્તર જ એ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાન્ય છેતરીને જે એ ચડ્યા તો શું કહે છેતરે એ ચડ્યા તો એટલે કે કે મનમાં એવું વિચારે છે કે વેપારી છે એ બાપ હોય એ પોતાના દીકરાને આવું શીખડાવતા જ જાય એટલે શાસ્તર પઢાવે એટલે કે એવું એ જ શીખડાવતા જ જાય એવું જ કહે કે બીજા પાસેથી કસી કસીને લેવું અને બીજાને સામેવાળાને છેતરે એ જ માણસ ચડ્યા તો ગણાય આવું એ લોકો પોતાના દીકરાને શીખવતા હોય છે એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને ઊભી રહે આ બે વચ્ચે આવી વાત થાય છે કઈ કે આ શેઠિયા છે એ અવાજ હોય ત્યાં સુધીમાં એક બાઈ છે એ ત્યાં આવે છે હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે એ જે સ્ત્રી આવે છે એને હાથ પગ અને ડોકની અંદર સોનાના દાગીના પહેરેલા છે પગમાં ચંપલની ચોરી છે ઝીણો સુંદર સાડલો છે નાનીસી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે સરસ મજાના ચંપલ પહેરેલા છે સાડલો સરસ મજાનો પહેરેલો છે અને કોથળીમાં અંદર પૈસા છે કેમ દે છે ચીપડા બે પૈસા શેર બેન અરે એવું તે હોય તમે મજૂર તો હવે લૂંટવા બેઠા એટલે જોખ એક શેર મારે મંદિર જવાનું મોડું થાય છે અને એ બોલતી જાય છે અને કહે છે કે આમ થોડી હોય તો હાલો એક જે શેર તું જોખી દે મારે મંદિરે ચાવું છે એમ છે ને જોખ જ જો કડી ચડી ગઈ છે ત્રાજવાની અને નમતું ચોખ બરાબર છોકરા ફોસલાવામાં આ પણ એક માણસની ટેવ જ હોય છે કે જ્યારે જોખતા હોય ત્યારે એ આવું કહેતા હોય છે કે ઓછું ન જોખતા આમ તેમ એટલે છાબડાની કડી ચડેલી છે કે જેના કારણે માલ ઓછો આવે આવી રીતે એ કહે છે લ્યો બોન આ નમતું તું કઈને જમકો એ દોઢ શેરથી છાજેરો માલ ચોખી આપ્યો હવે એક ચીર દે આ પાકે ચીબડામાંથી હજી પણ એ સ્ત્રી છે એ એને મૂકતી નથી કે હજી આ પાકા ચીબડામાંથી એક ચીર મને આપ શેઠાણીએ એક કાપેલા ચીબડા ઉપર બળમળતી માખો ઉડાડી એમાંથી ચીર માગી હજી પાછી ચીર બોન હાશ તો મફત ક્યાં દે તારો છોકરો ઘેર જતાં જ માગે ખબર છે એટલે મારો છોકરો હું ઘરે જઈશ એટલે આ માગશે હાશ તો મફત પણ બોન જમકુએ એક એક પલકે પોતાને મહેનતે ઉજરેલો વાડો મથી મથીને ગાળેલી કૂટીઓ અને આટલે માટલે 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 સારીને ત્રણ મહિના સુધી લાગ લગાટ પાયેલ પાણી સાંભળી આવતા હતા પણ આવું થાય છે ત્યારે જમકુને પોતે કરેલો પરિશ્રમ જે આ ચીબડા વાવવા માટે ઉછેરવા માટે જે મહેનત પડે છે એ મહેનત એને યાદ આવી જાય છે શિયાળવા અને હરાયા ઢોર હાંકી હાંકીને ઉજાગરા તાણેલા લાવ ચીર દે કે નિકર આ લે તારું ચીબડું હજી પણ એ કેટલું ઉદ્ધતાઈથી વાત કરે છે જે આવ્યા નાઈવાતા એક એક ચીર આપ જ નહીં પછી આ પાછું મૂકી દો ચીર દેવી પડી કેમ જાણે કલેચામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું એને ચીર આપવી પડી કેમ કે નહીતર માલ પડો રહીએ પણ જાણે કે પોતાના હૃદયમાંથી ચીર કાપીને આવી આપી હોય આવું એને ભાસ થાય છે કોને જમકું ને આવા જીવ શે થઈ જતા હશે આ પૈસાવાળાના ફરી પાછું જમકું ને એ વિચારે છે વાત કરે છે કે આ પૈસાવાળાના જીવ આવા કેમ હશે માટે જ આપણે નિર્ધન રહ્યા સારા નાના મને તો દાજ ચડે છે કોક કોક વાર એટલે જમકું એમ કહે છે કે આપણે નિર્ધન છે એ જ બરાબર છે નહીતર તો આવા જીવ થઈ જાય ત્યારે જમન શું કહે કે ના નાના મને તો દાજ દાજ એટલે કે ગુસ્સો ચડે છે ક્યારેક ક્યારેક દાજ ન ચડાવીએ ડાયા પારકો પરદેશ છે શું કહે છે જમકુ એને શિખામણ આપે છે કે નાના ગુસ્સો ન કરાય આ પારકો દેશ છે આપણે રહ્યા મજૂર કાંક થાય તો સપાઈના આપણા જ વાંકની ગંધ આવે કે આપણે તો મજૂર ભાઈ છીએ જો આપણાથી કાંઈ બોલાય જાય ગુસ્સો થઈ જાય તો અહીંયાના જે સિપાઈ છે એ તો આપણો જ વાક કાઢે એટલામાં તો પીયુ પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીબડું લઈ કસી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલે ચાલ્યો ગયો હજી તો આ વાત કરે છે ત્યાં જ એક પોલીસ આવે છે ગીત ગાતો ગાતો અને એમાંથી એક ચીબડું લઈ કાંઈ પણ પૈસાનું પૂંછા વગર ઝડપથી એ જતો રહે છે ચીબડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવ કવાલી ગીત નવું કવાલી ગીત ગાતો હતો જમન અને જમકું એકબીજાના સામે જોઈ રહ્યા બા તો બાય તો ઝેર પી ગઈ હસીને બોલી આ એક તાલ છે ને એટલે બે જણા એકદમ એકબીજાને જોઈ રહ્યા કે આ તો જો શું કરે છે અને એ બોલી કે આ એ એક ખેલ છે તને ઓળખે છે ધણીની આંખોમાં ઠપકો હતો કે તને હસવું કેમ આવે છે કે તારો એ કાંઈ હગો થતો હતો અથવા તો તને કાંઈ ઓળખે છે એ તમારું તે ફટકી ગયું છે કે શું શું કહે છે ચમકું એને પણ ઠપકામાં અને હાંસવામાં અને કહે છે કે તમને પણ કાંઈ તમારું મગજ છટકી ગયું કે શું ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢે શું કહે છે જમન કે તને હસવું શેનો આવે છે એક તો આપણો ચાર પૈસાનો માલ લઈને એમને એમ જતો રહ્યો અને તું હસે છે કેમ જાણે તમારા પિયનો તારા પિયનો સગો હોય કોણ કહે છે જમન કે જાણે કે તારા પિયરનો કોઈ સગો થતો હોય હવે વાત જાતી કરો ને બાઈએ ધણીના વાસામાં હાથ ફેરવે બાય છે પ્રેમથી એને આશ્વાસન આપે છે એના વાસામાં હાથ ફેરવે છે જોને તમારા લુગડા એક મહિનામાં મેલા ડાળ થઈ ગયા છે કે તમારા કપડાં તો જો કેવા મેલા મેલા થઈ ગયા છે આજે સાંજે મારા બાપને ઘરે પહોંચવા દે ત્યાં ખારો પાટ છે તે લુગડા ત્યાં ઘસી ભૂસી ચોડી હડમાનની કૂઈએ રૂપાળા ધમધમાવી નાખું એણે વાતને ફેરવી નાખે છે બદલાવી નાખે છે જમકું અને કહે છે કે આ તમારા કપડાં મારા બાપાની જાશું ત્યાં જઈને હું સરસ મજાના ધોઈ દઈશ મારો વાલો કરો હવે એકાદ લલકારો કરો છો અને ફરી પાછા એને પ્રેમથી કહે છે કે તમે ઝડપથી એક લલકાર કરો ધણીના કલેચાની કળ જાણે કે આ સુવાડા વચનો વડે ઉતરી ગઈ માં એને એકદમ એના વચનોથી એણે હાથ ફેરવવાથી ધણીને એકદમ આશ્વાસન મળે છે માતાના સમ મને શરમ આવે છે અને એ જમન કહે છે કે મારી માના સમ મને બોલવામાં બહુ શરમ આવે છે હેઠ નાની વહુ કહીને કોમળ કંઠે જમકુએ સૂર છેડ્યા એને એકદમ મજાકમાં કહે છે કે જાણે કે નાની ઓઉ જેવો છે તું અને એ જમકુને સૂર કાઢે છે એકદમ લલકારે છે અવાજ એ આ શરબતના કૂપા લઈ જાઓ આ દૂધિયા માલ લઈ જાઓ કોણ બોલવા લાગે છે એકદમ જમકુ સાંજ નમતી હતી વરવોના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા આથમણી દિશામાં માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓ એ વન ફૂલને હતી સાંજે આપણે જાઈએ ત્યારે ચારે દિના પૈસા તમારી પાઘડીમાં માલિકોના એક આંટામાં બાંધી લેજો હો રસ્તે કાઠીનું ગામ છે હવે જમ જમકું એને એમ કહે છે કે જઈએ સાંજે ત્યારે તમારી પાઘડીમાં પૈસા બાંધી લેજો શું કામ કે કોઈ આપણી પાસેથી લઈ ન શકે પણ એ તો પાઘડીએ નહીં પડાવી લે નહી પડાવી લે રાતા મધરાશિયાની પાઘડી કઈ કાઠી એ મૂકી દેશે ઠીક ત્યારો હું મારી કેડે બાંધી લઈશ શું કહે છે ચમકો કે કંઈ વાંધો નહીં હું મારા છેડે બાંધી લઈશ બકરીને હાંકતા હાંકતા ફરીથી બાએ લલકાર કર્યો એ આ ઘીના કૂડા લઈ જાઉં કેમ કહે ચીબડા એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસી અને કહે છે હવે આવા વખતે એક યુવાન આવે છે એને કેટલા કેમ આપાય એની રાહ જોયા વગર તે નીચે બેસે છે અધમણ ચોખી દો આ યુવાન હતો એ બહુ સમજુ હતો સાણો હતો અને એ કહે છે કે મને અડધોમણ તમે ચોખી દો સુમનલાલ પહેલાં ખેસધારી વેપારી સામેથી એક કોજાની દુકાને ઊભા હતા તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરી અને બોલાય ઓલો જે સવારે વેપારી આવ્યો હતો એ હજી રાહ જોઈને ત્યાં ઊભો હતો શું કામ કે છેલ્લે છેલ્લે કદાચ સસ્તા ભાવે આપી દેશે એટલે આ સુમનલાલને એ ત્યાંથી બોલાવી લે છે ઇશારો કરીને ઉતાવળ કરોમાં એ છે પગ પરગામના આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે કોને કહે છે જે આ યુવાન એવો છે જે સુમનલાલ એનું નામ છે એને ઓલો વેપારી છે એ રોકે છે કે તમે ઉતાવળ કરોમાં સાંજ પડશે એટલે મફતના ભાવમાં એ આપી દેશે એવા થાકેલા છે તમે થોડીવાર થોભી જાઓ આનાના ત્રણ શેર લેખે આખોય લોટ આપણે ઉપાડી પછી વેચી લેશું જમન અને જમકું સમજી લીધું આપણું ઘર આક ઓલા શેઠીએ અને મનમાં જમન જમકું સમજી ગયા કે આ શેઠીઓ છે એણે આપણું ઘર ટાયડું મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં જમનના ધમધમતા મગજમાંથી જાણે કે દસ કલ્પના માનવી એક એક ડાંગ લઈ દોડે છે અને એ વેપારીના ઉપર તૂટી પડે છે શું કે જમનને એકદમ કલ્પનામાં એવું આવે છે કે આને ડાંગ લઈ અને આ વેપારીને મારવો જોઈએ આવું એનું મન છે એ મનમાં કલ્પના આવે છે અહીંયા સુધી રાખીએ હવે પછીનો અધૂરો પાઠ છે બીજા વિડીયોમાં આપણે પૂર્ણ કરશું